આ ઘટનાક્રમ એવો છે કે ગઈકાલે તારીખ 13/6ના રોજ અમે આષાઢાની આકસ્મિક બાતમીના આધારે મુલાકાત લીધી હતી. આષાઢા કોઈપણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે. બીજું, શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના માળનું બાંધકામ આજે બીયુ સર્ટિફિકેટ આવેલ નથી. આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એવી જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે, એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે. આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈપણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં. આ સનરાઇઝ સ્કૂલના નામથી ચાલે છે પણ હજી આ સ્કૂલની અંદર કોઈ બોર્ડ કે એવું લગાવેલું નથી. એમના જે ટ્રસ્ટીઓ છે એમને સનરાઇઝ સ્કૂલ તરીકેની ઓળખ આપેલી છે અને બાળકો છે એ નાના ધોરણના 1-5ના બાળકો આજે જ્યારે મારી મુલાકાત થઈ ત્યારે અમને જોવા મળેલા છે અને એ બાળકોના વાલીઓને પણ અમે નજીકની જે શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાઓ એમાં શિફ્ટની જે કામગીરી છે એ સત્વરે આજે જ થઈ જશે કે જેથી બાળકોનું શિક્ષણ છે એના ઉપર કોઈ વિપરીત અસર ન થાય.